ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેતીને લઈને કઈ કઈ વિશેષ મહત્વ અને ઉત્પાદન રહેલું હોય છે તેવી જ રીતે પાટણમાં પણ પણ શિયાળુ ગાજરને પાટણ એક આગવી ઓળખ માનવામાં આવે છે ગુજરાતથી માંડી મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે પણ ચાલુ સાલે ગાજરના ભાવ પોષણક્ષમ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે ચાલુ સિઝનમાં પાટણ પંથકમાં પડી રહેલ ઠંડીની અસર પાટણના ગાજરના ઉત્પાદન પર પડવા પામી છે ઠંડીમાં ગાજરનું સારું ઉત્પાદન મળતું હોવાથી ચાલુ સિઝનમાં સારી ઠંડી પડતા પાટણ પંથકની ઓળખ એવા ગાજરની આવકમાં મબલક ઉત્પાદન જોવા મળી રહ્યું છે ગાજરની ખેતી પર નજર કરીએ તો રૂની હાંસાપુર માતરવાડી સહિતના વિસ્તારોમાં પાંચસો હેક્ટરમાં ગાજરની ખેતી કરવામાં આવે છે પાટણના ગાજરની વાત કરીએ તો આ ગાજર કલરમાં લાલ ઘટ તેમજ ટેસ્ટમાં વધુ મીઠું અને લાંબુ હોવાથી આ ગાજરની વિશેષ માંગ જોવા મળે છે ગત વર્ષે વીસ કિલો ગાજરનો ભાવ રૂપિયા ત્રણસો થી ચારસો ના રહેવા પામ્યા હતા પરંતુ ચાલુ વર્ષે ભાવમાં ઘટાડો નોંધાયો છે અને રૂપિયા એકસો સાહીઠથી એકસો સિત્તેર સુધીના રહેતા ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે જે પ્રમાણે ખર્ચાઓ અને મજૂરી કરીએ છીએ તે મુજબના ભાવ ના મળતા સરકારે આ ઉત્પાદનને બચાવવા માટે કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ પાટણ પંથકના ખેડૂતો શિયાળાની કડકડતી ઠંડીમાં મોટા ખર્ચાઓ કરી ગાજરનું વાવેતર કરે છે અને પાક તૈયાર થયા બાદ ગાજરને જમીનમાંથી બહાર કાઢવા માટે મજૂરો બોલાવવા પડે છે જેની મજૂરી પણ મોંઘવારીને કારણે વધવા પામી છે પણ જ્યારે માર્કેટયાર્ડમાં ગાજરનો માલ વેચાણ માટે મૂક્યો તો ગત વર્ષ કરતાં પણ ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે જેમાં ખર્ચા કાઢવા પણ મુશ્કેલ છે પાટણ પંથકમાં થતા લાલ ચટક ગાજર હાલ તો ખેડૂતોને રડાવી રહ્યા છે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ગાજરનું વાવેતર પણ ખૂબ મોડું થયું છે અને વાવેતરમાં પણ ઘટાડો થવા પામ્યો છે છતાં પણ માર્કેટ યાર્ડમાં રોજની બારસો થી તેરસો બોરીની આવક થવા પામી છે પાટણના ગાજર અમદાવાદ સુરત વડોદરા રાજકોટ તેમજ મુંબઈ સુધીના માર્કેટમાં માંગ રહે છે પણ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ભાવમાં ઘટાડો રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે આ સાલ ગાજરની જે આવક છે એ થોડી લેટ થઈ છે અને એટલા કારણે આ સાલ હજી જે પ્રમાણે પાટણનું ગાજર ગુજરાતના ખૂણે ખૂણે જવું જોઈએ એ જતું નથી કારણ કે આ સાલ હજી આવકની ગાજરની જે આવક છે એ આવક ઓછી છે અને એના કારણે અત્યારે ખેડૂતોને થોડો ભાવ ઓછો મળી રહ્યો છે એના કરતી નારાજગી છે પણ ખાસ કરીને જે પ્રમાણે દર વર્ષે ક્વોલિટી ગાજર આવતા હતા એ ગાજર ક્વોલિટી પ્રમાણે પણ થોડા સારા નથી અને એટલા જ માટે આજે ભાવ આ થોડા નીચા છે ગાજર આ વખતે અત્યારે હાલ આજની તારીખે ભાવ મણના મળસોથી બસ્સો પચીસ રૂપિયા મળના ભાવ ગાજરના પડે છે આ વખત આવક બહુ ઓછી છે આમ તો અત્યારે સિઝનની અંદર ત્રણ હજાર જેવા કટ્ટાની આવક માર્કેટમાં થાય પણ અત્યારે લગભગ પંદરસોથી સત્તરસો જે કટ્ટા આવે છે એટલે ગાજરની આવક બહુ ઓછી છે માર્કેટ ગઈ વખતે ભાવ પણ સારા હતા અને માલની ક્વોલિટી પણ સારી હતી પણ આ વખતે ખેડૂતનું એવું કહેવું છે કે જ્યારે આવક ઓછી છે તો ભાવ વધવા જોઈએ એની જગ્યાએ ભાવ વધ્યા નથી એના કારણે ખેડૂત કંઈક અંશે નારાજ છે